યુવતીઓનું શારીરિક શોષણ કર્યું હતું ખાસ કરીને જે વિસ્તારમાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું હોય એવા લોકો સાથે આવા અમુક પાખંડી ઢોંગી ભુવાઓ દુઃખ દૂર કરવાના નામે મહિલાઓનું શોષણ કરે છે અને માટે જ આપણે આવા તત્વોથી દૂર રહેવું જોઈએ ત્યારે સુરત શહેરના કતારગામ વિસ્તારમાં પણ ઢોંગી ભૂવાની કરતુત સામે આવી પાખંડી ભુવાએ તાંત્રિક વિધિના નામે યુવતી સાથે દુષ્કર્મ આચર્યું

સોશિયલ મીડિયામાં પણ ફેમસ જે આ ઢોંગી ભુવાજી કીર્તિ માંડવિયામાં પણ આવી કરતુત શાંતિ માટે વિધિ કરાવવાના ચક્કરમાં શિક્ષિકાની લાજ જતા બચી ગઈ પરિજનોને ભુવાની કરતુત કહેતા જવાબ મળ્યો હતો કે તું જ ખોટી છે આજે એકવીસમી સદીમાં પણ જાદુ ટોણાના અનેક કિસ્સાઓ સામે આવે છે માત્ર શિક્ષણનો અભાવ હોય તેવા ગામડામાં નહીં પરંતુ મોટા શહેરોમાં શિક્ષિત વર્ગમાં પણ આ પ્રકારના કિસ્સા સામે આવે છે વડોદરામાં એક શિક્ષિકાએ પોતાના પતિ સહિત પરિવાર સામે જાદુ ટોણા કરાવતા તાંત્રિક ભુવા સામે ફરિયાદ નોંધાવી હતી તાંત્રિક ભુવાએ વિધિ કરવાના બહાને શિક્ષિકાની મરજી વિરુદ્ધ સ્પર્શ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો ત્રણ મહિના અગાઉ પણ જુનાગઢના કેશોદમાં ભુવા દ્વારા દુષ્કર્મની ઘટના સામે આવી કેશોદના મેસવાણ અને વંથળીના ટીનમસ ગામના વાડી વિસ્તારમાં તાંત્રિક વિધિના નામે રૂપિયાની લાલચ આપી ભુવાજી દ્વારા મહિલા પર આચરવામાં આવેલ દુષ્કર્મ અને છેડતીની ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી ભુવાજી સહિત મદદગારી કરનાર પાંચ શખ્સોને ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી

કેશોદના મિસવાણ ગામે લઈ જઈ ભુવાએ દુષ્કર્મ આચરી મહિલાને પીખી નાખી આ સમગ્ર ઘટનાની મહિલાએ જણાવેલ આ અને તપાસ બાદ પાંચ વિરુદ્ધ છેડતી દુષ્કર્મ અને એટ્રોસિટી સહિતની ફરિયાદ નોંધવામાં આવી પોલીસે આ ઘટનામાં સામેલ બેન્દરડા તાલુકાના ડેડકીયાળ ગામના ભુવાજી સાગર ઉર્ફે ભીખુ ધીરુભાઈ બગથરિયા રાજકોટના ફૈઝલ યુનુસભાઈ પરમાર ઝડપી પાડી કોર્ટમાં રજૂ કર્યા હતા આ સિવાય ગુજરાતભરમાં ચર્ચાસ્પદ બનેલ સૂરજ ભુવાજીનો કેસ સૌને યાદ રહેશે તો દર્શક મિત્રો આ પ્રકારની અંધશ્રદ્ધાથી આપણે હંમેશા દૂર રહીએ અને સતર્ક રહીએ